રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કમાં નાના બાળકો અને સગીર વયના બાળકોના ઉપયોગનો વિવાદ. હાઈકોર્ટે આ મુદ્દે લીધેલી સુઓ મોટો જાહેરાતની અરજી પર કોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત. પોલીસે પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે જે હાલ કોર્ટ સમક્ષ મૂકવા પૂરતો નથી. તમામ મુદ્દાઓને આવરી લેતો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકાર રજૂ કરશે. ડ્રગ્સના ધંધામાં બાળકોના ઉપયોગના નેટવર્ક અંગે સરકાર વિસ્તૃત અહેવાલ આપશે. આવું નેટવર્ક ચલાવનારા લોકો સામે લેવાનારા પગલાંની કોર્ટને જાણકારી આપવામાં આવશે. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા. હાઈકોર્ટે 13 એપ્રિલ સુધીમાં વિસ્તૃત અહેવાલ આપવા માટે સરકારને નિર્દેશ આપ્યા છે. ડ્રગ્સના દૂષણ સામે સરકાર ડબલ તાકાતથી લડશે એવી ગૃહમંત્રી આ પહેલા નિવેદન આપી ચૂક્યા છે. આજ અંગે વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા આશકા જાની જોડાઈ ચૂક્યા છે. આશકા, ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોની સંડોવણી હોવાનું સામે આવતા કોર્ટે ટકોર કરી હતી અને વિસ્તૃતમાં અહેવાલ માંગ્યો છે. હવે કોર્ટે એક સમયસીમા પણ બાંધી દીધી છે. કઈ તારીખ સુધીમાં સરકારે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને કોણે જવાબ આપવાનો રહેશે? ચોક્કસથી ચિંતન, જે રીતે વાત કરે, રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કને લઈને બાળકો અને સગીર વયના બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે તે વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો દાખલ કરી હતી. રાજ્ય સરકારને હાઈકોર્ટમાં આજે જે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં પોલીસનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. વિસ્તૃત અહેવાલમાં રાજ્ય સરકાર તરફથી જે રજૂઆતો હતી તે પણ અહેવાલમાં આવરી લેવામાં આવી હતી. ડ્રગ્સના ધંધામાં બાળકોના ઉપયોગના નેટવર્ક અંગે સરકારે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આવું નેટવર્ક ચલાવનારા જે ઇસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી જાણકારી સરકારે પોતાના રિપોર્ટમાં આપી હતી. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને અન્ય અધિકારો પણ હાજર રહ્યા હતા. ડ્રગ્સના દૂષણ સામે સરકાર ડબલ તાકાતથી લડશે તેવું ગૃહમંત્રી આ પહેલા પણ નિવેદન આપી ચૂક્યા છે અને તેને લઈને આજે રજૂઆત પણ કરવામાં આવી હતી. જે નેટવર્ક ચલાવતા ઇસમો છે બાળકોને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ડ્રગ્સના વેચાણને લઈને તેના ધંધામાં, તે લોકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ રાખી છે અને વધુ વિસ્તૃતથી અહેવાલ આપવા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ સુધી સરકારે પોતાનો આ મામલે શું તપાસ કરી છે તે અંગેનો તમામ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. આભાર આપનો જાણકારી આપવા માટે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગને લઈને હાઈકોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સરકારને કહ્યું હતું કે વિસ્તૃતમાં અહેવાલ રજૂ કરો. જો કે રાજ્ય સરકારે હજુ સુધી પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે એટલે આવનારી 13 એપ્રિલના રોજ વિસ્તૃત અહેવાલ રજૂ કરવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે 13મી તારીખે વિસ્તૃત અહેવાલ રજૂ કરવો પડશે.